આ બધું ચાલતું હતું, હવે ક્યાંક બદલાવ આવ્યો છે અને આપણે પણ ચર્ચા થઈ તેમ પાર્લામેન્ટ સુધી સ્ત્રીઓ પહોંચી છે, પંચાયતથી સ્ત્રી સશક્તિકરણ. ચલો, આટલો બધો બદલાવ આવ્યો છે, સ્ત્રીઓ જાગૃત થઈ છે, આપના જેવા એક્ટિવિસ્ટ છે એ પણ ઘણી બધી ચર્ચા આ વિશે કરતા હોય છે. આ પાનો છે જેની પર અત્યાચાર થઈ રહ્યો છે, મતલબ સ્ત્રી જો આટલું બધું કરી રહી છે સમાજમાં તો પોતે એવી માનસિકતા કેમ કેળવતી નથી કે હા મારામાં શક્તિ છે, મારામાં તાકાત છે, હું પુરુષ સમોડું. ચર્ચા બધી થાય છે, ડુ યુ ફીલ દેટ કે હજુ પણ એ માનસિકતા આવી નથી? યુ આર ટોટલી રાઈટ કે નથી વાવડી, આપણે સમવડી બમવડીને વાત નથી કરી, પણ મારે એક સિમ્પલ વાત કરી છે જે મારા પપ્પાએ મને નાનપણથી શીખવાડી હતી, હિંમત મર્દે તો મદદે ખુદા. બરોબર છે, એટલે તમે એવું ના સમજો, કારણ કે બાયોલોજીકલી આપણે વીક છીએ મેલની સામે, એમાં કોઈ જ ડાઉટ નથી, પણ આપણે બાયોલોજીકલી ને ફિઝિકલી વીક છીએ, આપણે મેન્ટલી વીક નથી. એટલે મારે તો હંમેશા એવું કહેવું છે કે અત્યારે જે આ સારા સેલ્ફ ડિફેન્સના ગવર્મેન્ટ સારું કામ કરી રહી છે, સારા ક્લાસીસ ચલાવી રહી છે, લોકોને ફ્રી સેલ્ફ ડિફેન્સના ક્લાસીસ આપી રહી છે દીકરીઓને બહેનોને, તો મારી એવી રિક્વેસ્ટ છે કે તમે બધા ખાલી 4-5 દિવસના ક્લાસીસ હોય છે ને, એનાથી તમને સ્કિલ્સ, તમે એવું ના વિચારતા કે તમે ક્લાસીસ બધા કરાટે ચેમ્પિયન બની જશે, એવું કશું બનવાના નથી તમે, પણ તમને સ્કિલ્સ આવશે. સ્કિલ્સ એટલે શું કે જાણે કે સામે વાળો તમને તમને આગળ તમારી આવે છે તો હાઉ યુ કેન, તમે કઈ કોન્ફિડન્સ લેવલથી વાત કરો છો, કે જે કહેવામાં આવે છે કે યુ નો આપણે આ ધીસ ઇઝ ધ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ, આમ મારીને ભાગી જાઓ છો, યુ નો અલ્ટિમેટલી આપણે ભાગી જવાનું છે, આપણા જાતને બચાવવાની છે ને, મારીને આપણે કંઈ રેમ્બોગીરી નથી બતાવવાની. એટલે આ બધા તમને સ્કિલ્સ આપશે ને, જોડે જોડે તમારું કોન્ફિડન્સ લેવલ વધશે. બીજા એક પોઈન્ટ કહું કે સિમ્પલ વાત છે એ, તમે તમને ચાન્સ મળે તો પ્લીઝ કરજો, પણ અગર ચાન્સ નથી મળતો ને નથી કરી શકતા તો બી તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું છું, જીસ ઇઝ કોલ્ડ ડ્રિલ, માઇન્ડ ડ્રિલ જેને કહેવાય છે. જેમ આપણે આગ લાગી હોય ને કેવી રીતે આપણે એ પહેલા ફાયર ડ્રિલ ના કરતા કે આગ લાગી છે તો મારે લિફ્ટમાં નથી જવાનું, સ્ટેર કેસ ઉતરવાનું છે, બ્લાબલા, એવી રીતે આ ડ્રિલ છે. રોજ રાતે તમે જ્યારે સુવો છો યા રોજ સવારે ઉઠો છો તો તમે તમારા જાતને એકવાર મિરરમાં તો જુઓ છો, તો જ્યારે તમે તમારા જાતને મિરરમાં જોતા હો ત્યારે તમે એવું એવું વિચારો કે માની લો કે કોઈક તમને એટેક કરે છે યા કોઈક તમારી પાછળ પડે છે, તો તમારે એ માણસને કઈ રીતે હેન્ડલ કરો એ હું તમને જસ્ટ એક સેમ્પલ આપું છું કે તમે જ્યારે એ લાગે છે કે કોઈ તમને પીછો કરે છે તો જસ્ટ એને વળી અને એની આંખોની આંખોમાં ઝાંકો અને જુઓ, કારણ કે જે બી ગુનેગાર છે એને ગમતું નથી કે લોકો એને ઓળખી લઈને એની આંખોમાં આંખો નાખે. બીજું કે એને સ્ટ્રોંગફુલી, યુ નો ધીસ ઇઝ ઓલ કોન્ફિડન્સ દેટ યુ હેવ ટુ શો યુ, મે બી આપણી પાસે ફિઝિકલ પાવર નથી પણ આપણી પાસે મેન્ટલ પાવર છે, એટલે આપણે કોન્ફિડન્ટલી કે ક્યાં ચાહીએ, ક્યાં દેખતા હે, આપણે જ્યારે આ બધું કરશું તો સામેવાળો એક વાર જરા હિચકિચાશે. પછી બીજી વાત કે અગર એ વધારે અગર એગર ઇફ ઇઝ ટ્રાઇંગ ટુ ટચ યુ તો જોરમાં તમે બચાવો બચાવો જેટલું જોરમાં થાય એટલું બોલો. તમે એ ના ચિંતા કરતા કે આજુબાજુ કોઈ છે નહીં, કોઈ હેલ્પ નહીં કરશે, કારણ કે એને બી નથી ખબર. એટલે પેલો તમારો આટલું જોરમાં બચાવ બચાવ સમજશે તો ભાગી જશે યા ગભરાઈ જશે કે કોઈ આવી જાય તો. એટલે આવા બધા નાની નાની 2-4 ટીપ્સ છે. અગર તમે તમે ક્યાંક અગર બસમાં જાઓ છો, હું ખાસ મારી બહેનો માટે કહું છું કે જે દીકરીઓ બસમાં જાય છે એ લોકો માટે ખાસ આ ટીપ છે કે લેટ અસ કે, કારણ કે બસમાં તો લોકોને આદત હોય છે આમ 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 કરવાની, જે બી છેડા છાડા ને પાછું બહાનું કાઢે કે ભાઈ અમે શું કરીએ, ભીડ છે તો અમે તો અડીએ જ ને તમને, એટલે ભટકાઈએ જ ને તમને. તો નેક્સ્ટ ટાઈમ તમે અગર બસમાં જતા હો, કારણ કે આ મને કોઈ શીખવાડી હતું બહુ સારી ચીજ છે, તમારે જોરમાં બૂમ પાડવાની, ક્યાં કરતા હે, ક્યું છે, દૂર ખડા રહે, તો પેલો કહેશે કે ભાઈ મેં તો ક્યાં કરું, યા તો લોગ મેરે કો ધક્કા મારતે, તો તમે એવું બી કહી શકો લે ખોળામાં બેસી જા, એવું બધું તમે કહેશો ને તો લોકો તમને હેલ્પ કરશે, બહુ ભયો આવી જશે તમને હેલ્પ કરવા. પણ અગર તમે ચૂપ બેસો ને કોઈ તમને આમ ધક્કો મારશે તો તમે આમ થશો ને પાછો આમ ધક્કો મારશે, હજી આમ થશો, તે તમને ધક્કો માર્યા કરશે, કોણી માર્યા કરશે. એટલે મારે બહેનોને કહેવું છે કે આ બધું મેન્ટલ ચીજ છે, દીકરીઓને કહેવું છે કે આ મેન્ટલ ચીજ છે, અને તમારે આટલું તો કરવું જ પડશે, હિંમતે મરદે તો મદદે ખુદા, ના તો આઈ ડોન્ટ હેવ એનીથિંગ એલ્સ ટુ સે. બિલકુલ, હિંમતે મળતા તો મદદે ખુદા, પણ આપ આટલા સ્ટ્રોંગ છો, આટલા બોલ્ડ છો, નો ડાઉટ મને નથી લાગતું કે આપની પાસે કોઈ આવું કરવાનું કદાચ કોશિશ બી કરે કે આંખ પણ ઊંચી કરે. પરંતુ રુઝાનજી, એવી ઘટનાઓ સમાજમાં બનતી હોય છે, વળી પાછી એ ઘટનાઓ પર આવીએ, તમારી સાથે પણ ઘણી બધી બહેન દીકરીઓ સ્ત્રીઓ ચર્ચા કરતી હશે, ખાસ કરીને સમાજમાં હજુ પણ કયા પ્રકારની ઘટનાઓ છેડતીના બનાવો બનતા હોય છે અને કઈ રીતે આવો અત્યાચાર સ્ત્રીઓ પર ખાસ કરીને થતો હોય છે? ઘણી વાર તો છેડતી થાય છે, બિચારી સ્ત્રીને ખબર બી નથી, જાણે કે લેટ સે કોઈ જતો હોય ને કમાન્ડ મારી જાય યા કોઈ કામ દરામ છેડી જાય, તો યુ નો આપણે એઝ અ સ્ત્રી આપણે પહેલાથી મેન્ટલ છે કે ચાલ ને છોડ ને ભાઈ છોડ ને ભાઈ, કારણ કે આપણે ક્યાં તમાશો કરીએ. એટલે આ અત્યારે જે મેજરલી ઇશ્યુ છે, એટલે મેં કહું કે તમે આને સહન ના કરો, તમે સહન કરો છો તો પેલાને ફાયદો મળે છે, આજે છેડ્યું છે, આજે ટપલી મારી છે, કાલે કંઈક એ વધારે કરશે. બીજો પોઈન્ટ કે બીજા મેજરલી કેસીસ જે મેં સાંભળ્યા છે, દે આર બેઝિકલી મોર ઓન ડોમેસ્ટિક વાયલન્સ પાર્ટ ઓફ ઇટ, કે જે આપણે ઘરેલું હિંસા કહીએ છીએ, અને એ મેજરલી કેસીસ છે. અધરવાઇઝ આઈ મીન આપણા લકીલી ગુજરાતમાં આઈ નોટ સીન મચ ઓફ ધીઝ રેપ ટાઈપ ઓફ થિંગ્સ, આઈ મીન એટલીસ્ટ ઇન પબ્લિક. મેં કહું ને પ્રાઇવેટમાં તો ઢગલે ઢગલા છે 90% છે, પણ પબ્લિકમાં નથી. એટલે જ કહું છું કે આજે પ્રાઇવેટમાં છે, આપણે બહાર લાવીને એને એને ઇન્સાફ અપાવવાનો છે. રુઝાનજી, ઘણી બધી ચર્ચા થઈ, સમયની મર્યાદા ચર્ચા કરીએ તો કદાચ સમય ખૂટી પડે. ગુનો એક જ પ્રકારનો, સજા અલગ અલગ, જે પ્રમાણે આમાં પણ
ચુકાદો આવ્યો છે એ પ્રમાણે જુએનાઇલ કોર્ટે 3 વર્ષની સજા કરી. સગીર, સગીર શબ્દ આવે સજા ઘટી જાય છે, 3 વર્ષની થાય છે. જ્યારે ભી હું તમારો ક્વેશ્ચન સમજી ગઈ, પણ મારે એ પર કેવું છે કે જ્યારે આના નવા એન્ટી રેપ લોઝ લાગ્યા હતા ત્યારે મને ભી યાદ છે ને મેં પોતે ભી કહ્યું હતું કે જુવેલાઇન લોઝ વિલ હેવ ટુ ચેન્જ. જુએલન લાયર્સના બીજા પોઈન્ટ ઓફ વ્યૂ થોડા ચેન્જ બી કન્સેપ્ચ્યુઅલ સેક્સનું 18 થી 16 બી કરવાનું લાગ્યું, પણ ત્યાં પોલિટિક્સ થઈ ગઈ. ત્યારે મેં કહું કે 16 થઈ જ જવું છે, કારણ કે હવે દિવસો ગયા છે, આપણું આખું બાયોલોજિકલ ચેન્જ થઈ ગયું છે, બાયોલોજી ચેન્જ થઈ ગઈ છે. આપણે જેમ આપણે પેલી પૂછડી હતી ને હવે બંધ થઈ ગઈ ને, સો યુ નો ઇટ્સ ઇવોલ્યુશન એને કહેવાય. એટલે આવી ઇવોલ્યુશન થયું છે આપણી બોડીમાં. એટલે હવે આપણે 15-14 ને થેન્ક્સ ટુ લોટ ઓફ અધર મીડિયમ્સ 14 વર્ષ ને 16 વર્ષે આપણે ભલે સ્કૂલમાં ભણાવે કે ના ભણાવે આપણને જ્ઞાન આવી જાય છે. અને બીજું આપણા મા બાપ બી આપણને જ્ઞાન આપે છે, અને મા બાપ આપે ત્યાં સુધી શું સારું છે, પણ જે પેલું પોર્નો જોઈને આડાવલા બાજુવાલાથી શીખી એટલે સૌથી ખરાબ ચીજ થાય છે. અને અત્યારે આ બધાના લીધે લોકોની જે મેન્ટાલિટી છે એ વધી ગઈ, એટલે એ ડિરેક્શનમાં જાય છે. અને યુ નો એઝ મેં પહેલાં કહ્યું કે જોડે ફ્રેન્ડ્સ બેઠા હોય ને બધા ડીંગા હાંકવાની ચાલુ કરે, મેં એસા ક્યા મેં વેસા ક્યા, એટલે આ બધું થઈ રહ્યું છે. એટલે ઇટ વોઝ વેરી વેરી નેસેસરી કે 18 થી 16 વર્ષ, કારણ કે આ તો ફેશન થઈ ગઈ છે કે 16 વર્ષ એટલે ભાઈ એ તો નાબાલિકી, એ તો છૂટ જાયગા, એ તો બચ જાયગા. તમે જોયું તો ફોટો જર્નલિસ્ટના કેસમાં બી એની એનું જે સર્ટિફિકેટ છે ને એ સર્ટિફિકેટમાં ચેડા થઈ ગયા છે. એટલે હવે ડીએનએ ટેસ્ટ બોન ટેસ્ટ કરે, સોરી, એટલે એ લોકો બોન ટેસ્ટ કરશે કે એની એક્ઝેક્ટ એજ કાઢવા માટે. એટલે હવે આ તો નોન ફેક્ટ થઈ ગયો છે કે જુવેલાન હશે તો બચી જશે. એટલે આ તો બહુ મોટો ઇટ્સ અ બિગ બ્લોટ ઓન અવર ધીસ થિંગ જ્યુડિશિયરી, એન્ડ વી શુડ કંઈક સંશોધન કરીને આને જલ્દી ચેન્જ કરવો જોઈએ. રુઝાનજી, અત્યારે જ્યારે મીડિયાનું કામ કરે છે, સમાજ કામ કરે છે, સ્ત્રીઓ પણ પોતે જાગૃત થઈ છે, પરંતુ હમણાંથી શહેરમાં એક વર્ષ બહુ ચર્ચાસ્પદ છે ને, એ છે પોલીસ હાર્ટ પ્રોજેક્ટ. અને મારા ખ્યાલથી 16 ડિસેમ્બર પછી જ આ પ્રોજેક્ટ અસ્તિત્વમાં આવ્યો છે, અને ખાસ મારે જાણવું છે કે આપનું પણ એમાં યોગદાન છે, આપે ટેકનોલોજી આપી છે, આપનો સહકાર આ ખાસ પોલીસ હાર્ટ પ્રોજેક્ટમાં છે, કયા પ્રકારની કામગીરી છે અને ખાસ સ્ત્રીઓએ આમાં કઈ રીતે હેલ્પફુલ સ્ત્રીઓને થઈ શકે એમ છે. પોલીસ હાર્ટ, હાર્ટનો મતલબ હેલ્પ ઇમરજન્સી એલર્ટ રેસ્ક્યુ ટર્મિનલ. એ અમે એક સર્વર મૂક્યું છે પોલીસ કંટ્રોલ રૂમમાં. એટલે જ્યારે તમે 10 એકાણું પર ફોન કરશો ને, કારણ કે તમે જે તમે સાચું કહ્યું કે જ્યારે 16 ડિસેમ્બરની કેસ થઈ ત્યારે પેલી દીકરીએ દામિનીએ ટ્રાય કર્યો હતો પોલીસને ફોન કરવાનો, 100 નંબર પર એને ડાયલ કર્યો હતો, પણ થયું શું, ફોર વોટ એવર રીઝન્સ કનેક્ટ ના થઈ શક્યું ને, પોલીસ કુડ નોટ નો અબાઉટ ઇટ. એટલે આપણો આ નંબર છે, એટલે તમે જ્યારે 10 એકાઉન્ટ ઉપર ડાયલ કરશો ત્યારે પોલીસને એનું સર્વર ઉઠાવી લેશે. એટલે તમે ચિંતા ના કરતા કે સામેવાળાએ કોલ ઉપાડ્યો કે નહીં, સર્વરે કોલ ઉપાડ, વી આર યુઝિંગ ટેકનોલોજી, સર્વરે કોલ ઉપાડી દીધો છે. હવે તમે વાત તો કરી નહીં શકશો, કારણ કે તમે વાત કરશો પેલો સામેવાળો થોડો કહેશે કે હા બેન તમે પહેલાં પોલીસને વાત કરો પછી આપણે પ્રોગ્રામ કરીએ, એવું તો કંઈ કહેવાનો નથી. એટલે તમારે ખાલી ડાયલ કરી, જાણે કે પેનિક બટન દબાવ્યું તો દબાવીને સાઇડમાં મૂકી દેવાનો, આ ગજવામાં મૂકી રાખવાનો. એટલે આપોઆપ તમારા અવાજ, જાણે કે આપણે ઝઘડતો હોય તો આપણે કેવા મોટા મોટા અવાજે કરીએ, તો એમ અવાજ જે થશે તો પોલીસનો ઓપરેટર આ તમારા અવાજ સમજશે, એટલે ખબર પડશે કે તમે પ્રોબ્લેમમાં છો, તમે ઇમરજન્સી સિચ્યુએશનમાં છો. ઇમરજન્સી સિચ્યુએશન લાઇક રેપ, મોલેસ્ટેશન, કિડનેપિંગ, ડોમેસ્ટિક વાયલન્સ, યુટીઝિંગ, એને અમે ઇમરજન્સી સિચ્યુએશન કહીએ છીએ. એટલે જ્યાં તમને તરત પોલીસની જરૂર પડે, પોલીસ ઓપરેટર તમારું સાંભળી અને એ તરત તમારું 10 થી 12 મિનિટ લોકેશન લાગશે, કારણ કે એક સેમી ઓટોમેટિક પ્રોસેસ છે, બીકોઝ ઓફ રેગ્યુલેશન ઓફ ટેલિકોમ ઓથોરિટી અમારે ઓટોમેટિક ના બનાવાય. એટલે 10 થી 12 મિનિટ તમારું લોકેશન લાગશે આવતા. જેવું એને લોકેશન મળશે પોલીસને, પોલીસ તરત નજદીકની નજદીક જે પોલીસ કંટ્રોલ રૂમ વેન જે કહેવાય ત્યાં એરિયાની, એ તમને હેલ્પ કરવા મોકલી જશે. આ એક રીત છે. બીજી રીત એવી છે એમાં કે અગર માની લો તમે www.policeheart.com પર રજીસ્ટર કર્યું છે, તો એનાથી શું ફાયદો થશે કે જ્યારે તમે રજીસ્ટર કરો છો તમારા પપ્પા, મમ્મી, ભાઈ, ભાભી, હસબન્ડ બધાના નંબરો અને નામ લેવામાં આવે છે. એટલે માની લો એને આ બધી નિઃશુલ્ક સર્વિસ છે. હા, એટલે 1091 બી નિઃશુલ્ક છે, અને તમે 1091 ઇમરજન્સી તમે અગર ફોન લોકો ને તો ઇમરજન્સીમાં તમે વાપરી શકો છો. બીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જ્યારે તમે આ કરો છો ત્યારે પોલીસનું હાર્ટ રજીસ્ટર કર્યું છે, એટલે હાર્ટ સર્વર SMS મોકલશે તમારા પપ્પા, મમ્મી, ભાઈ, ભાભીને. તમારે હજી બી બેલેન્સની જરૂર નથી. હાર્ટ સર્વર એ લોકોને કહેશે તમે પ્રોબ્લેમમાં છો, પોલીસને ખબર પડે છે તમે પ્રોબ્લેમમાં છો. પોલીસ તમારા પપ્પા, મમ્મીને ફોન કરીને પૂછે છે કે ક્યાં છે તમારી દીકરી, કે છે આ પિક્ચરમાં ગઈ છે કે જે બી જોબ પર ગઈ છે. હવે પોલીસને પપ્પા, મમ્મી જોડે મળી લોકેશન આવે છે, એ લોકોને લોકેશન થાય જાય છે SMS થી, અને બધા જોડે મળીને તમને બચાવવા આવે છે. એટલે રિસ્પોન્સ ટાઈમ આખો ઓછો થઈ જાય છે. એટલે આ પોલીસ હાર્ટ મૂક્યું છે અને આપણી બહેનો એનો લાભ લે એવી અપેક્ષા છે. ચોક્કસ આખરી સવાલ, સમયની મર્યાદા છે, એક જ વાક્યમાં કદાચ આનો જવાબ માંગીશ. કોર્ટ કદાચ માની લો ફાંસીની સજા આપે આવા અધમ કૃત્ય માટે, રુઝાનજીનું શું કહેવું છે? કારણ કે લોકોને તો ખૂચે જે ખૂટે છે, આપનું શું કહેવું છે, કઈ સજા હોવી જોઈએ આના માટે, ફાંસીની અધરવાઇઝ?
સી ફાંસીની સજા ઓબ્વિયસલી બધા માંગી રહ્યા છે એટલે બટ નેચર છે, પણ મારે એવી એવી કે એવી ઇમ્પેક્ટફુલ ફાંસી બી ઓબ્વિયસલી ઇટ વિલ ગો ઇન હિસ્ટ્રી કે આ લોકોને રેપના લીધે ફાંસી મળી છે. અધરવાઇઝ જે થોડું એ રીતે વાત કરીશ કે મારા પોઈન્ટ ઓફ વ્યૂથી તો અગર એ લોકો આપણી સામે યુ નો બટ ડેટ્સ અ લિટલ બિટ કે ટન બાય ટનના રૂમમાં મૂકીને આપણી સામે હોય ને રોજ આપણે જોઈએ ને રોજ અંદર ધુજારી છૂટે કે ભાઈ આવું આવું કરશું તો આપણી જોડે આવું થશે તો સમથિંગ લાઈક દેટ કેન ઓલસો હેલ્પ દેટ ઇઝ સમથિંગ ડિફરન્ટ. બટ અગર ફાંસી ના થાય વર્સ્ટ કન્ડિશનમાં તો એટલીસ્ટ લાઈફ ટર્મ તો એ લોકોને મળવી જ જોઈએ. કદાચ આવી ઘટનાઓ નહીં બને, કદાચ પેલાના હાથ યા એનું હૃદય કાપશે આવી ઘટના માટે વિચાર કરતા પણ, કારણ કે સમાજ જાગૃત થયો છે, કાનૂનની પ્રક્રિયા પણ ઝડપી બની છે, સાથે સાથે જોવા જઈએ તો લોઝ કાયદા પણ એનું કામ કરી રહ્યા છે. અને એથી વિશેષ જ્યારે રુઝાનસી જેવા જે દબંગ લેડી કહીએ આવી લેડી સમાજમાં હોય તો એનાથી પણ જો કદાચ એમને સાંભળીએ તો પણ હિંમત આવે. અને આ તમામ સમાજ, સરકાર, સ્ત્રી પોતે પણ, ઇવન પુરુષ પણ, શું કામ સમાજમાં બધા જ આવી જાય છે સાથે કાયદા અને કાનૂન. જો આ તમામ સાથે મળીને ચાલશું તો ચોક્કસ આવા પ્રકારના ગુનાઓને આપણે રોકી શકીશું. અને જો કદાચ નથી રોકી શકતા તો તે માટે જવાબદાર પણ આપણે તમામ છીએ. અને આ ચર્ચા કરવા માટે રુઝાનજી આપ સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા, આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, લોકમંચના કાર્યક્રમમાં હતી આજની ચર્ચા. ફરી મળીશું એક નવા વિષય સાથે, ત્યાં સુધી રજા આપશો.